નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. અમરેલીના લાલવદરના કૂવામાંથી મળેલી ત્રણ લાશો રહસ્યમય સામે આવ્યું છે. હત્યાનો ભોગ બનેલા ત્રણ મજૂરો એમપીના લલિરાજપુરા રહેતા હતા અને તેઓ લાલવદરની વાડીમાં રહીને ખેતમજૂરી કામ કરતા હતા. મૃત્યુકમાં 18 વર્ષીય મુકેશ દેકરિયા અને તેમની પત્ની ભૂરી અને આ મુકેશની 8 વર્ષની બહેન જાનુ પણ સામેલ છે. આ કેસમાં કુલ 4 આરોપી છે, જેમાં 3ની ધરપકડ થઈ ચૂકી છે. 3 આરોપી બબલુ ઉફ પ્યાસી અને ઉપ ભોલો વસુનિયા મેરસિંહ અને પાદરિયાની અને ઇન્દ્રવાસીઓના સામેલ છે. 4થા આરોપીનું નામ ભૂરો છે, જે ફરાર છે. દિવાળીની આસપાસ ભૂરાની દીકરીનું અવસાન થયું હતું. જો કે આ પછી ભૂરાને શક પડ્યો હતો કે મુકેશ અને તેની પત્ની ભૂરીવાડીમાં મેલી વિદ્યા કરી રહ્યા છે અને તેને કારણે તેની દીકરીનો જીવ ગયો છે. આ પછી ભૂરાએ કથિત ડાકણ અને તેના પરિવારને ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે 4 આરોપીમાં 10 જાન્યુઆરી રાતે વાડીમાં પ્રવેશ્યા હતા અને બબલુએ ચુંદડીથી મુકેશનું ગળું કાપી નાખ્યું હતું, જ્યારે ભૂરીએ દોડની મદદથી મુકેશની પત્નીનું ગળું કાપી દીધું હતું. ત્યારે ઇન્દ્રજાણુની ગરદન દબાવી મારી નાખી હતી. ત્યારબાદ આરોપીએ પોતાનો ગુનો છુપાવ્યા માટે ત્રણના મૃતદેહને કૂવામાં ફેંકી દીધા હતા. ત્યારે મિત્રો, વધુ વાત કરીએ તો ત્રણેય આરોપી પણ એમપીના જ હતા અને દિવાળીની આસપાસ આરોપી ભૂરાની દીકરીનું અવસાન થયું હતું. તે પછી તેને લાગ્યું હોવા માંડ્યું હતું કે ખેતરમાં રહેતો પરિવાર મેલી વિદ્યા કરી રહ્યો છે. આ પછી તરત જ હત્યાકાંડને અંજામ આપ્યો હતો અને એમપીના ખેતમજૂરો હત્યાકાંડના 3 આરોપીને ઝડપાઈ ગયા છે અને જ્યારે મુખ્ય સૂત્રધાર ભૂરો ફરાર છે. તો મિત્રો, આજના માટે બસ આટલું જ. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.